जय मां नव दुर्गा मित्रों, नवरात्रि ना नव दिवस दरमियान मां दुर्गा ना अलग अलग नव स्वरूप नी पूजा अर्चना करवामां आवे छे। आजे नवरात्रि नो आठमो दिवस छे। नवरात्रि ना आठमा दिवसे मां दुर्गा नो आठमो स्वरूप महागौरी नी उपासना करवामां आवे छे। तो चालो जाणीए आ वीडियो मां दुर्गा नो आ स्वरूप महागौरी नो इतिहास अने आवाज बीजा नवा वीडियो जाणवा माटे अत्यारे ज अमारी चेनल ने सब्सक्राइब करो। माँ दुर्गा जी की आठमी शक्ति नु नाम महागौरी छे। तेमनो वर्ण संपूर्णपणे गौर छे। तेमनी आ गौरतानी उपमा शंख, चंद्र अने मोगराना पुष्पथी अपाय छे। तेमनी उमर 8 वर्षनी मानवामां आवे छे। अष्टवर्षा भवेद गौरी। तेमना समस्त आभूषण अने वस्त्रो पण श्वेत छे। तेमने 4 भुजाओ छे। तेमनो वाहन वृषभ छे। तेमनो ऊपरनो जमणो हाथ अभय मुद्रामां छे अने नीचेना हाथमां त्रिशूळ छे। ઉપરના ડાબા હાથમાં ડમરું છે અને નીચેના ડાબા હાથમાં વર મુદ્રા છે। તેમની મુદ્રા અત્યંત શાંત છે। પોતાના પાર્વતી રૂપમાં તેમણે ભગવાન શિવને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે ઘણું કઠોર તપ કર્યું હતું। તેમની પ્રતિજ્ઞા હતી કે વિપ્રેન્ડહમ વરદમ શંભુમ નાન્યમ દેવમ મહેશ્વરત। આ કઠોર તપના કારણે તેમનું શરીર એકદમ કાળું પડી ગયું। તેમના તપથી પ્રસન્ન થઈ અને સંતુષ્ટ થઈને ભગવાન શિવે તેમના શરીરને ગંગાજીના પવિત્ર જળથી મર્દન કરી ધોયું ત્યારે તેઓ વિદ્યુત પ્રભા જેવા અત્યંત કાંતિમાન ગોર થઈ ઉઠ્યા। ત્યારથી તેમનું નામ મહાગૌરી પડ્યું। દુર્ગા પૂજાના 8મા દિવસે મહાગૌરીની ઉપાસનાનું વિધાન છે। તેમની શક્તિ અમોદ અને તુરંત ફળ આપનારી છે। તેમની ઉપાસનાથી ભક્તોના સર્વ મેલ ધોવાઈ જાય છે। તેમના પૂર્વ સંચિત પાપ પણ નષ્ટ થઈ જાય છે। માટે એમના ચરણોમાં શરણ પામવા આપણે સર્વ પ્રકારે પ્રયત્ન કરવા જોઈએ। તેઓ મનુષ્યોની વૃત્તિઓને સત્ય તરફ પ્રેરિત કરીને અસત્યનો વિનાશ કરે છે। આપણે પ્રપિત ભાવે સદા એમના શરણાગત બનવું જોઈએ। યા દેવી સર્વભૂતેષુ માં મહાગૌરી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જય માં મહાગૌરી લખવાનું ભૂલશો નહીં। અને નવદુર્ગાનું નવમું સ્વરૂપ માં સિદ્ધિદાત્રીનો ઇતિહાસ જાણવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।